નમસ્કાર મારું નામ સેવરા આરતી છે હું શ્રીરામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પોરબંદરમાં એમ એન્ડ સેમ 3માં અભ્યાસ કરું છું આજે હું તમને સમાવેશી શિક્ષણ અંતર્ગત યુનિટ 4માં 4.2માં UNCRPD નો પરિચય આપીશ સૌપ્રથમ આપણે તેની પ્રસ્તાવના જોઈએ UNCRPD 2006 કે જેનું ફૂલ ફોર્મ થાય છે યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ઓન ધ રાઇટ્સ ઓફ પર્સન્સ વિથ ડિસેબિલિટીસ અક્ષમ વ્યક્તિઓના અધિકારો માટેનું સંમેલન એ એક માનવ અધિકાર છે જે અક્ષમ વ્યક્તિઓના અધિકારો અને ગૌરવના હેતુસર સંયુક્ત રાષ્ટ્રસંધિ છે આ અધિકારોને પ્રોત્સાહન આપવું રક્ષણ આપવું અને તે માટેની ખાતરી આપવાની છે કે અક્ષમ વ્યક્તિઓના કાયદા અંતર્ગત સંપૂર્ણ સમાનતાનો પણ આનંદ મેળવે છે આ સંમેલન સંધિનું લખાણ 13 ડિસેમ્બર 2006ના રોજ સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભા દ્વારા અપનાવવામાં આવ્યો તેમજ 30 માર્ચ 2007ના રોજ આ સંધિ ઉપર સહી કરવા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું 20મા પક્ષની બહાલી બાદ તે 3 મે 2008ના રોજ અમલમાં મૂકવામાં આવ્યું ડિસેમ્બર 2016 સુધીમાં તેમાં 160 સહીઓ અને 172 પક્ષો છે આ સંમેલનનું નિયંત્રણ અક્ષમ વ્યક્તિઓના અધિકારો માટેની સમિતિ છે હવે આપણે સંમેલનના માર્ગદર્શનના સિદ્ધાંતો જોઈશું સંમેલન કુલ 8 પ્રકારના માર્ગદર્શનના સિદ્ધાંતો ઉપર કાર્ય કરે છે જે નીચે મુજબ છે પહેલું વ્યક્તિગત સ્વાયત્તતાનો આદર કરવો જેમાં વ્યક્તિ પોતાની જાતે પસંદગી કરવા સ્વતંત્ર હોય બીજું બિન ભેદભાવ ત્રીજું સમાજમાં સંપૂર્ણ તથા અસરકારક સહભાગીતા અને સમાવેશન ચોથું વિવિધતાનો આદર અને માનવીય વિવિધતા કે માનવતાના ભાગરૂપે અક્ષમ વ્યક્તિઓનું સ્વીકાર પાંચમું તકોની સમાનતા છઠ્ઠું ઉપલબ્ધતા સાતમું પુરુષો અને સ્ત્રીઓ વચ્ચેની સમાનતા આઠમું અક્ષમ બાળકોની વિકસિત ક્ષમતા માટે આદર તથા અક્ષમ બાળકોની ઓળખના રક્ષણ માટે તેમના અધિકારોનું આદર હવે આપણે અક્ષમ અથવા તો વિકલાંગની વ્યાખ્યા જોઈશું અક્ષમતા એ છે જે લાંબા ગાળાની શારીરિક માનસિક બૌદ્ધિક અને સંવેદનાત્મક ક્ષતિ છે જેના દ્વારા વ્યક્તિ અન્ય વ્યક્તિઓની આંતરક્રિયાઓ કરવામાં અડચણ અનુભવે ઉપરાંત તેને લીધે વ્યક્તિ સમાજમાં સંપૂર્ણ અને અસરકારક સહભાગીતા સમજવામાં અવરોધ અનુભવે હવે આપણે અક્ષમતા ધરાવતી સ્ત્રીઓ વિશે જોઈશું સંમેલનની સંધિના કલમ 6માં અક્ષમતા ધરાવતી સ્ત્રીઓ વિશે વાત કરેલી છે સંમેલનના સભ્ય પક્ષો એવું ઓળખે છે કે અક્ષમતા ધરાવતી સ્ત્રીઓ અને કન્યાઓ બહુવિધ ભેદભાવ અનુભવે છે આથી રાજ્યોએ તેઓને પાયાની સ્વતંત્રતા અને અધિકારો માટે પગલાં લેવાની ખાતરી આપવી પડશે ત્યારબાદ આપણે અક્ષમતા ધરાવતા બાળકો વિશે માહિતી મેળવીએ સંમેલનની સંધિ કલમ 7માં અક્ષમતા ધરાવતા બાળકોનો સમાવેશ થયો છે તેમાં જણાવ્યું છે કે દરેક સભ્ય રાજ્યો અક્ષમતા ધરાવતા બાળકોને અન્ય બાળકોની તુલનાએ બધા માનવીય અધિકારો અને મજબૂત સ્વતંત્રતાનો આનંદ મેળવી શકે તેની ખાતરી આપવી પડશે
આ માટે રાજ્યોએ અક્ષમતા ધરાવતા બાળકોની ઉચ્ચ પસંદગી ધ્યાનમાં રાખીને બધી યોજનાઓ બનાવવી પડશે. અક્ષમતા ધરાવતા બાળકોને અસર કરતા મુદ્દાઓ અંગે પોતાના વિચારો કે મંતવ્યો રજૂ કરવાનો અધિકાર છે. આ માટે રાજ્ય અક્ષમતા ધરાવતી વ્યક્તિઓ માટે ભૌતિક પર્યાવરણ, વાહન વ્યવહારની સુવિધા, માહિતી અને પ્રત્યાયન પ્રાયોગિક તથા જાહેર સેવાઓ ઉપલબ્ધ કરાવવી જોઈએ. હવે આપણે શિક્ષણનો અધિકાર જોઈશું. સંમેલનની સંધિની કલમ 24માં અક્ષમતા ધરાવતા બાળકોના શિક્ષણ અંગેના અધિકારો વિશે વાત કરી છે. સંમેલન ભાર મૂકે છે કે અક્ષમતા ધરાવતી વ્યક્તિઓને શિક્ષણના અધિકારની ખાતરી આપવી. રાજ્ય પક્ષોએ ખાતરી આપવી જોઈએ કે પહેલું, અક્ષમતા ધરાવતા બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ પ્રાથમિક શિક્ષણ અને માધ્યમિક કક્ષાના શિક્ષણથી વંચિત કરવો જોઈએ નહીં. બીજું, અક્ષમતા ધરાવતા બાળકોને વ્યવસાયિક પ્રશિક્ષણ, પ્રૌઢ શિક્ષણ અને જીવન પર્યંત અધ્યયન પૂરા પાડવા જોઈએ. ત્રીજું, શૈક્ષણિક અને સામાજિક વિકાસ વધારવા અસરકારક વ્યક્તિગત સહાયના પગલાં લેવા જોઈએ. અક્ષમતા ધરાવતી વ્યક્તિઓ સામાન્ય શિક્ષણની પ્રણાલીમાં અસરકારક શિક્ષણ મેળવવા જરૂરી સહાય પ્રાપ્ત કરે. ત્યારબાદ આપણે સારાંશ જોઈશું. આ સંમેલનની સંધિમાં કુલ 50 કલમ છે. પહેલું, કલમ 1. સંમેલનનો હેતુ સમજાવે છે કે બધા અક્ષમતા ધરાવતા વ્યક્તિઓ દ્વારા બધા માનવીય અધિકારોનું રક્ષણ, સંવર્ધન અને અન્ય વ્યક્તિઓ જે રીતે પોતાના અધિકારોનો આનંદ અને તક મેળવે છે. બીજું, કલમ 2 અને 3, પ્રત્યાયન, ઉચિત રહેઠાણ અને સાર્વત્રિક રચનાની વ્યાખ્યાઓ તથા સામાન્ય સિદ્ધાંતો આપેલા છે. ત્રીજું, કલમ 4 અને 32માં અક્ષમતા ધરાવતા વ્યક્તિઓના અધિકારોની વ્યાખ્યાઓ સમજાવેલી છે. કલમ 19, ઉપલબ્ધતાનો અધિકાર, સ્વતંત્ર જીવનનો. કલમ 20, વૈયક્તિક ગતિશીલતાનો અધિકાર. કલમ 26, સ્થાપન અને પુનઃસ્થાપનનો અધિકાર. કલમ 29 અને 30, રાજકીય, જાહેર, સાંસ્કૃતિક, સર્જનાત્મકતા અને રમતની પ્રવૃત્તિઓમાં સહભાગી થવાનો અધિકાર. કલમ 39માં રાષ્ટ્રીય માનવ અધિકારોની સંસ્થાઓ દ્વારા સંમેલનનો અહેવાલ અને નિયંત્રણનું સંચાલન કરવામાં આવે છે. કલમ 33, અક્ષમતા ધરાવતા વ્યક્તિઓના અધિકારોની સમિતિની રચના કરવા ઉપર વિગતો આપે છે. અંતે કલમ 40 અને 50માં સંમેલનની સંધિને બહાલી આપવી, અમલમાં મૂકવી અને જરૂર પડ્યે સુધારા વધારા કરવાની સમજ આપેલી છે. ધન્યવાદ.